શું થયું ટેણી? તબિયત તો સારી છે ને તારી? શું થયું ટેણી? કઈ જોઈએ છે તને? કઈ પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ તો બહુ મોટી છે, પણ અંદર આવીને કહું. હા આવ. શું થયું? એ છે ને, મને ઊંઘ નથી આવતી ને હું છે ને બહુ બોર થાઉં છું. અચ્છા, તો શું કરીએ? તું કઈક રમવા માંગે છે? જેમ કે કેરમ, ચેસ? તું કેટલો મોટો બોર છે, અડધી રાત્રે કોઈ આવી ગેમ રમે હું? સિરિયસલી પાર્થ, ચેસ? તો શું થયું? આપણે કોઈ કોમેડી ફિલ્મ જોઈએ. હા ના, મને કોઈ પિક્ચર જોવાનું એ મન નથી થયું. અચ્છા, તો શું કરવું છે તારે? મને છે ને નાચવાનું મન થાય છે. હું કેટલાય દિવસથી નાચી નથી. મને નાચવાનું બહુ ગમે છે. મસ્ત બોલિવૂડના ગીતો વગાડ એટલે હું નાચું. કેટલા દિવસથી હું નાચી નથી. ના, તું ના નાચી શકે. અને ઉછળકૂદ, ધમાલ, મસ્તી કરવાની મનાઈ છે. અમારા આવનારા બાળક પર અસર થશે એની. એક્ઝેક્ટલી. એ શું વિચારી રહી છે? એજ કે હું નાચી ન હકું, પણ ભાનુશાલી તો નાચી હકે ને. હું? તું પાગલ થઈ ગઈ છે? હું હું કેવી રીતે? શોર્વરી તેજ તો કહ્યું તું ને કે પ્રેગ્નન્સીમાં મૂડ સ્વિંગ્સ થતા રહે છે, હે ને? તો ટેણી માટે આટલું તો કરી જ શકે ને? ટેણી સમજવાનો પ્રયત્ન કર. હું કે મારા માટે આટલું ન કરી શકે? પ્લીઝ પાર્ટ કર ને યાર. અચ્છા, તું પ્લીઝ રડીશ નહીં, હું નાચું છું. ચલ જરા દેજો મારી બસંતી, કઈક સરસ મજાના ગીત પર નાચ. હે? અરે બસંતી કીધો મને. ટેણી તું કમ ઓન પાર્ટ, તું અમારા બાળક માટે આટલું ન કરી શકે. કર પ્લે ગીત. આરામથી બેસીને ખાચે, હું ત્યાં સુધી શ્રીનાજીની સેવા કરીને આવું છું. અને હા, આ હલવો ખાલી બાળક માટે છે, આને કોઈની સાથે ન વહેંચતી. ચિંતા ના કરશો માં, આ હલવો જેના માટે બન્યો છે એને જ મળશે. બદામનો હલવો માય જાતે બનાવ્યો છે, સુપર ટેસ્ટી, ખા ને. પણ મને અત્યારે ખાવાનું મન નથી. અરે મન શું નથી, ટેસ્ટ કરીને તો જો, મન એની જાતે જ બદલાઈ જશે. પણ અત્યારે નહીં ને, ખાઈને તો જો નત ખાઓ. ચાપ મારો હાથ છોડ. કાલે પણ તે મારી કેરીઓ ખાઈ લીધી હતી અને મારા હલવાની પાછળ પડી ગઈ છે. આ માએ સ્પેશિયલી મારા માટે બનાવ્યો છે, સમજી તું? આ હું આપીશ નહીં તને. જા અહીંયાથી. આ તો જાઉં છું ને, મેં તો વિચાર્યું તું કે મારી બેનની હારે બેસીને બદામનો હલવો ખાઈશ. મને શું ખબર હતી કે તારું મન આટલું નાનું નીકળશે, હલવા માટે તારી બેનનો પ્રેમ ભૂલી જઈશ. પણ ઠીક છે, તું ખા, એકલી ખા અને જાડી થઈ જા. જા, હું જાઉં છું. શાબાશ વહુ, શાબાશ, બહુ જ સરસ. બહેનોનો પ્રેમ હું સમજું છું, પણ ક્યારેક ક્યારેક કેટલીક બાબતે રેખા ખેંચવી બહુ જ જરૂરી હોય છે. તે બહુ જ સારું કર્યું કે તે એને હલવો ના આપ્યો, કેમ કે વધારે જરૂર અત્યારે તને છે, એને નહીં. હા, હું સમજું છું દાદીજી. અને અમે પણ સમજી ગયા છીએ શર્વરી વહુ, કેવી રીતે કાલે અમારી આંખોમાં ધૂળ નાખવા માટે તે અને પાર્થે ઝઘડાનું નાટક કર્યું હતું. પાર્થ, માં અને દાદીજીને આપણા આ બધા ઝઘડા અને આ ડ્રામા, આ બધું જૂઠાણું, આપણો ટેણી તરફ ઝુકાવ, આ બધું જ ખબર પડી ગઈ છે.
અને એ સ્ટ્રિક્ટલી મને કહીને ગયા છે. એ દાદાજીને બધું જ કહી દેશે. હવે શું કરીશું પાર્થ? શું થશે? કઈ નહીં થાય. તું મને એક વાત કે, તારી બોડીમાં બિલાડીનું મન નાનપણથી છે કે આમ ઓપરેશન કરીને પાછળથી નખાયું છે? દરેક વાતે ગભરાયા કરે છે. અને હું થાશે, દાદાજી થોડી બૂમો પાડશે, ભડકશે, પછી શાંત થઈ જશે. અને જો નહીં થાય તો એમને સમજાવવાનો કોઈ ના કોઈ જુગાડ હું શોધી લઈશ. તું ટેન્શન ન લે, સમજી? તું આ બધું આટલી સરળતાથી એટલે કહી શકે છે કેમ કે તે દાદાજીનું એ રૂપ નથી જોયું જે અમે જોયું છે. જો દાદાજીને કોઈ વાત ન ગમે તો એ સખત પગલા લેવામાં જરાય પાછા નથી પડતા. તું જાણતી નથી તો એ માત્ર ને માત્ર પાર્થનું. એમણે પાર્થને પણ અલગ કરવાનો નિર્ણય લીધો હતો. જો ગુસ્સામાં આવીને દાદાજી એવો નિર્ણય લઈ લીધો કે તેણી હવે આ ઘરમાં નહીં રહે તો શું કરીશું પાર્થ? તમને દાદાજી બોલાવે છે, ચલો. મને નત બોલાવી. શૌરવરી વહુ સાથે વાત કરવી છે મારે. જી દાદાજી. ભાનુશાલી, સાંભળને, તારા દાદાજી મને આમ કેમ ઘર છોડીને જવાનું કહી હકે? પણ જો એ કહેશે તો તું મને કાઢી મૂકીશ ઘરમાંથી, કહી દઈશ જવાનું. મેં તને ટેણી વિશે વાત કરવા માટે અહીંયા બોલાવી છે. મને નત ખબર તારા દાદાજી અંદર હું કે છે. જ્યાં સુધી આ બાળક દુનિયામાં ન આવી જાય ને ત્યાં સુધી હું અહીંયાથી ક્યાંય નહીં જાઉં. તમારી આસપાસ જ રહીશ, બસ હું ક્યાંય નથી જવાની અહીંયાથી, સમજો? મહેમાન જ્યારે યજમાન સાથે દુશ્મન જેવું વર્તન કરવા લાગે તો એની સાથે સંબંધ તોડી નાખવો ઠીક રહે છે. હું કઈ સમજી નહીં. તેણી આ ઘરની દુશ્મન? એવું તો શું કર્યું છે એણે? તારી દાદી ઇન્દુ અને પોઈણીને લાગે છે કે ટેણીને આવ્યા પછી તારા અને પાર્થમાં ઝઘડા શરૂ થઈ ગયા. મેં ટેણીના ઘરમાં રહેવાની મંજૂરી એવું વિચારીને આપી હતી કે તારી જ ઉંમરની બહેન છે, તારી સાથે રહેશે તો આ સમયે તને સપોર્ટ કરશે. પણ હવે તો એવું લાગે છે કે જાણે એને તારા મા બનવાની કોઈ ફિકર જ નથી. તારા ભાગની વસ્તુઓ ખાઈ જવી, તારી સેવા કરવાને બદલે તારી પાસે પોતાની સેવા કરાવી, તારું અપમાન કરવું, અને સૌથી મોટી વાત તો એ છે કે પાર્થ તારા કરતા વધારે તેણેનું ધ્યાન રાખે છે. આ બધું શું થઈ રહ્યું છે બેટા, શું થઈ રહ્યું છે? મર્યાદાઓ છે, જેને તોડવાની મંજૂરી હું કોઈને ના આપી શકું.